માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય કે જે કિંમતમાં એક એકમ કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં જે ટકાવારી ફેરફાર થતો હોય તેને આપણે કહીશું માંગની મૂલ્ય સાપેક્ષતા. બરાબર? તો અહીં માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા છે કે માંગની દેખાય છે તમને બધાને? હા કે ના તો બોલો. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર સ્ક્રીન પર દેખાય છે કે માઇનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર. ના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. પણ અહીં માંગની મૂલ્ય સાપેક્ષતામાં શું કરવાનું છે? આગળ જે સૂત્રની આગળ માઇનસનું ચિહ્ન આવશે. બરાબર? હવે જ્યારે તમને દાખલામાં શરૂઆતની કિંમત અને નવી કિંમત આપી અને જ્યારે કે શરૂઆતની માંગ અને હાલની માંગ એટલે કે નવી માંગ આપી હોય ત્યારે તમારું માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર થશે કે માઇનસ કૌંસમાં પી ઝીરો પ્લસ પી વન ના છેદમાં એક્સ ઝીરો પ્લસ એક્સ વન ગુણ્યા એક્સ વન માઇનસ એક્સ ઝીરો ના છેદમાં પી વન માઇનસ પી ઝીરો. ઓકે, કે જ્યાં પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું થશે? શરૂઆતની કિંમત. બરાબર? અને પી વન ઇઝ ઇક્વલ ટુ જે નવી કિંમત હશે અથવા છેવટની કિંમત તે. અને ત્યારબાદ એક્સ ઝીરો એટલે શરૂઆતની માંગ અને એક્સ વન એટલે આવશે નવીમાં અથવા છેવટનીમાં. બરાબર? તો આ ચાર જે કિંમત છે તેને આધારે આ માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે કે માઇનસ પી ઝીરો પ્લસ પી વન છેદમાં એક્સ ઝીરો પ્લસ એક્સ વન ગુણ્યા એક્સ વન માઇનસ એક્સ ઝીરોના છેદમાં પી વન માઇનસ પી ઝીરો. ઓકે, હવે આ સિવાય જ્યારે આપણને માંગનું વિધેય આપેલું હોય દાખલા, આ ક્યારે ઉપયોગમાં લેવાય? કે જ્યારે કિંમત આટલી હતી તો અત્યારે આટલી છે, માંગ આટલી હતી તો વધીને આટલી થઈ, ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું. પરંતુ જ્યારે માંગનું વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ પી આપેલા હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું થશે? કે ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર થશે કે માઇનસ પીના છેદમાં એક્સ ઇન્ટુ ડીએક્સ ડિવાઈડેડ બાય ડીટી. ઓકે, હવે જે આ માંગની મૂલ્ય સાપેક્ષતા છે તેને આપણે ન્યુ આ રીતે લખવાનું છે. હા, જે એન નથી લખવાનો, પરંતુ જે એનનો પાખ્યો છે તે આ રીતે નીચે લઈ જવાનું છે. તેને આપણે વાંચીશું ન્યુ અથવા તો ઈ વડે દર્શાવવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને ન્યુ અથવા તો ઈ વડે દર્શાવવામાં આવે છે. બરાબર? તો આ બે સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતાના છે. હવે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાના દાખલા. બરાબર? તો સૌ પ્રથમ જોશું જે આપણે પ્રથમ સૂત્ર જોયું તે આધારિત દાખલો. તો સૌ પ્રથમ જોશું દાખલો નંબર 45. ઓકે, દાખલા નંબર 45માં શું છે કે ચોખાનો ભાવ કિલોગ્રામ દીઠ રૂપિયા 4 થી ઘટીને રૂપિયા 3.20 થાય છે ત્યારે માંગ 1400 કિલોગ્રામથી વધીને 1800 કિલોગ્રામ થાય છે તો ચોખાની માંગની મૂલ્ય સાપેક્ષતા શું? બરાબર? સૌ પ્રથમ આપેલું છે કે ચોખાનો ભાવ કિલોગ્રામથી વધીને કિંમત કેટલી થાય? 4 થી ઘટીને 3.20, કે સૌ પ્રથમ 4 હતી તે ઘટીને 3.20 થાય છે કિંમત. અને ત્યારબાદ માંગ વિશેની માહિતી આપેલી છે. માંગમાં શું ફેરફાર થયો? માંગ પહેલાં 1400 હતી તે વધીને 1800 થાય છે. બરાબર? તો હવે આપણે જે શરૂઆતની કિંમત અને નવી કિંમત છે તે આધારિત લખી દઈએ.
કે અહીં લખીશું કે શરૂઆતની કિંમત. હવે કિંમત છે શરૂઆતની, તેને શું કહીશું? પી ઝીરો. તો શરૂઆતની કિંમત પી ઝીરો બરાબર, જે અગાઉ કિંમત કેટલી હતી? ચાર. તો તે ચાર લઈ લઈએ. અને ત્યારબાદ અત્યારની નવી કિંમત કઈ છે અથવા નવો ભાવ? તો તે કેટલી આવશે? નવી કિંમત એટલે તેને વન વડે દર્શાવીશું. પી વન બરાબર તે ઘટીને થઈ ગઈ છે 3.20. ઓકે, તેવી જ રીતે માંગ માટે લખીએ કે શરૂઆતની માંગ અને નવી માંગ અથવા છેવટની માંગ. ઓકે, શરૂઆતની માંગ અને નવી માંગ. શરૂઆતની માંગ એટલે શું લઈશું? તેને એક્સ ઝીરો અગાઉની માંગ એટલે, અને અત્યારની માંગમાં લઈશું હાલની જે છે તેમાં એક્સ. શરૂઆતની માંગ કેટલી હતી? 1400. અને હાલની માંગ કેટલી થઈ ગઈ કિંમત ઘટવાથી? 1800. બરાબર. સો આ આપણને માહિતી મળી ગઈ. હવે આ બધી કિંમતનો ઉપયોગ કરીને, જે માંગની મૂલ્ય સાપેક્ષતાનું આ સૂત્ર છે, તેનો ઉપયોગ કરીને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધીશું. બરાબર. તો અહીં લખીશું કે માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની મૂલ્ય સાપેક્ષતા. તો મૂલ્ય સાપેક્ષતાને આપણે શેના વડે દર્શાવે? ન્યૂ વડે. કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ, સૌ પ્રથમ માઇનસ લખી દેશું. કાઉન્સમાં શું સૂત્ર છે? કે પી ઝીરો પ્લસ પી વન ના છેદમાં એક્સ ઝીરો પ્લસ એક્સ વન ઇન્ટુ, અહીં શું આવશે? એક્સ વન માઇનસ એક્સ ઝીરો ના છેદમાં પી વન માઇનસ પી ઝીરો. ઓકે, હવે આમાં સૂત્ર મૂકી દઈએ, સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો માઇનસ પી ઝીરો પ્લસ પી વન, પી ઝીરો કેટલા છે? 4. સો 4 વત્તા પી વન કેટલા છે? 3.20 ના છેદમાં એક્સ ઝીરો અને એક્સ વન. એક્સ ઝીરો છે 1400 અને એક્સ વન કેટલા છે? 1800. બરાબર. ગુણ્યા, હવે એક્સ વન માઇનસ એક્સ ઝીરો, એક્સ વન કેટલા છે? 1800. એક્સ ઝીરો છે 1400. તો અહીં કેટલા થશે? 1800 માઇનસ 1400 ના છેદમાં પી વન માઇનસ પી ઝીરો છે. બરાબર. સો પી વન કેટલા છે? 3.20 અને પી ઝીરો છે 4. સો અહીં લખી દેશું કે 3.20 માઇનસ 4. ઓકે, સો ઇઝ ઇક્વલ ટુ, માઇનસ બાર રહેવા દઈએ. ધેન કાઉન્સમાં સ્ક્રીન દેખાય છે ને કે 4 પ્લસ 3.20 સરવાળો કેટલો આવશે? 7.20. કેમ કોઈ કાંઈ બોલતું નથી? તમને લોકોને સ્ક્રીન ડિસ્પ્લે થતી છે ને? 7.20 ના છેદમાં 1400 પ્લસ 1800. હલો, સમય બધા છે ને? 3200 ના છેદમાં 1800 માઇનસ 1400 એટલે કેટલા આવશે? 400. અને 3.20 માઇનસ 4 એટલે તે આવી જશે માઇનસ 0.80. ઓકે, સો આ થઈ ગયું. બધા છો ને સામે? તમને લોકોને સ્ક્રીન દેખાય છે? દેખાતી છે ને સ્ક્રીન? તો પૂછે ત્યારે બોલવાનું. સો હવે આ ગુણાકાર ભાગાકાર જે કરવાનો હોય તે કરી લઈએ કે 7.20 ગુણ્યા 400 ભાગ્યા 3200 ગુણ્યા 0.80 કરીશ. તો ગુણાકાર કરીશું તો શું આવશે? અહીંયા એક માઇનસ સાઇન છે. બરાબર. સો બહાર એક માઇનસ સૌ પ્રથમ લખી દેશું. ચારેનો ગુણાકાર કરીશું તો તે ગુણાકાર આવશે 1.125. બરાબર. 1.125. હજુ એક જગ્યાએ માઇનસ નું ચિહ્ન છે તો માઇનસ લખી દઈએ. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો કેટલા આવશે? 1.125. તે આપણને મળી માંગની મૂલ્ય સાપેક્ષતા. બરાબર. તો આ થયો આપણો 45 નંબરનો દાખલો. બરાબર, સિમ્પલ છે દાખલો. શું કરવાનું? જે પહેલી કિંમત હોય તેને પી ઝીરો લઈ લેવાની, અત્યારની કિંમત હોય છેલ્લી તે પી વન લેવાની, આગળની જે માંગ હોય તેને એક્સ ઝીરો લઈ લેવાની, અત્યારની જે નવી માંગ હોય વધીને કે ઘટીને તેને એક્સ વન લઈ લેવાની. બરાબર. તો આ થઈ ગયો આપણો પ્રથમ દાખલો માંગની મૂલ્ય સાપેક્ષતા. બરાબર. હવે ત્યારબાદ બીજો એક દાખલો જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાનો, કે જેમાં આપણને માંગનો વિધેય આપ્યો છે. બરાબર. તો દાખલો નંબર જોઈએ હવે 47. કે દાખલા નંબર 47માં શું છે? કે એક વસ્તુની માંગનું વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 - 2p છે તો પી ઇઝ ઇક્વલ ટુ 4 આગળ માંગની મૂલ્ય સાપેક્ષતા શું? તો શું કીધેલું છે? કે એક વસ્તુની માંગનું વિધેય આપેલું છે. કે માંગનું વિધેય
x इज इक्वल टू 10-2p છે તો p इज इक्वल टू 4 આગળ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે ન્યુ શોધવાના છે બરાબર તો સૌપ્રથમ આ રીતે માંગનું વિધેય આપેલું હોય ત્યારે સૂત્ર કયું વાપરવાનું કયું સૂત્ર છે તેનું માંગની મૂલ્ય સાપેક્ષતાનું કે -p ના છેદમાં x dx ના છેદમાં dp રાઈટ સો આપણને આ કિંમત જોઈએ એક તો p ની કિંમત જોઈએ p ની કિંમત અહીં આપી દીધેલી છે 4 બીજું જોઈએ x તો x ની કિંમત આપણે શોધી લેશું ત્યારબાદ dx ના છેદમાં dp રાઈટ સો આપણને જે માંગનું વિધેય આપ્યું છે તેનું આપણે વિકલન કરીશું તો આપણને dx ના છેદમાં dp મળશે ઓકે સો સૌપ્રથમ શું લખી દેવાનું કે x ઇઝ ઇક્વલ ટુ 10-2 લખી દેવાનું કે માંગનું વિધેય x ઇઝ ઇક્વલ ટુ 10-2p હવે x નું વિકલન કરીશું p ની સાપેક્ષ સો dx ડિવાઇડેડ બાય dp ઇઝ ઇક્વલ ટુ 10 નું વિકલન કેટલું થશે શું થશે 10 નું વિકલન ઓકે 10 નું વિકલન 0 થઈ જશે પછી છે -2p સો -2p નું વિકલન શું થશે માઇનસ ઓકે -2 તો આપણને dx ના છેદમાં dp ની કિંમત કેટલી મળી વિકલન કર્યું તો -2 ઓકે સો આ dx ના છેદમાં dp 1 આપણને મળી ગયું હવે શું કરવાનું આપણને એક માંગનું વિધેય આપેલું હતું પછી કીધેલું હતું કે p ઇઝ ઇક્વલ ટુ 4 આગળ માંગની મૂલ્ય સાપેક્ષ હશે બરાબર તો અહીં લખીશું કે p ઇઝ ઇક્વલ ટુ 4 આગળ બરાબર p ઇઝ ઇક્વલ ટુ 4 આગળ હવે dx ના છેદમાં dp બરાબર અહીં -2 મળ્યા પરંતુ -2 ની જગ્યાએ જો -2p મળતે તો આપણે શું કરતે અહીં ફરીથી પાછું dx ના છેદમાં dp ઇઝ ઇક્વલ ટુ -2p ની કિંમત 8 મૂકતે ઇઝ ઇક્વલ ટુ -8 મળે બરાબર પરંતુ અહીં વિકલન તો આપણને કેટલું મળેલું છે ખાલી -2 સો અહીં આપણે વિકલનમાં કોઈ પણ dx ના છેદમાં dp માં કોઈ પણ વેલ્યુમાં ચેન્જ નહીં થશે તો આ જ વેલ્યુનો ઉપયોગ કરવાનો છે હવે p ઇઝ ઇક્વલ ટુ 4 આગળ આપણને બીજી કિંમત શેની જોઈએ x ની સો x ઇઝ ઇક્વલ ટુ આ જે કિંમત છે તેમાં p ની કિંમત મૂકીશું તો લખીશું કે x ઇઝ ઇક્વલ ટુ 10-2p હવે એમાં p ની કિંમત મૂકીએ 4 સો ઇઝ ઇક્વલ ટુ 10-2 p ની કિંમત 4 મૂકીશું સો ઇક્વલ ટુ 10-2 ગુણ્યા 4 કેટલા થશે 8 સો 10-8 કેટલા આવી જશે 2 સો આ આપણને કિંમત મળી ગઈ x બરાબર સો બધી કિંમત મળી ગઈ એક કિંમત જોઈએ p આપણને ઓલરેડી દાખલામાં આપેલા છે 4 ત્યાર પછી x ની કિંમત આપણે અહીંયા શોધી લીધી ઇન્ટુ dx ના છેદમાં dp તો તે આપણને અહીંયા મળી જશે બરાબર તો હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધીશું કે અહીં લખીશું માંગની મૂલ્ય સાપેક્ષતા તેને આપણે દર્શાવીશું ન્યુ વડે સૂત્ર શું છે કે -p ના છેદમાં x ઇન્ટુ dx ના છેદમાં dp ઓકે સો -p ના છેદમાં x છે સો p ની કિંમત કેટલી છે અહીં પહેલા માઇનસ લખી દેવાના p છે દાખલામાં 4 સો સૌપ્રથમ 4 લખી દેશે બરાબર ધેન છેદમાં x છે સો x ની કિંમત અહીં આપણને કેટલી મળી 2 તો અહીં લખી દેવાના 2 ઇન્ટુ dx ના છેદમાં dp સો dx ના છેદમાં dp કેટલા મળ્યા -2 તો અહીં લખી દેશું -2 ઓકે હવે જે કેન્સલ થતું હોય તેને કેન્સલ કરી દેવાનું તો આ 1 2 અને આ 2 કેન્સલ થઈ જશે બરાબર તો અહીં 4 બાકી રહેશે ધેન અહીં માઇનસ છે અહીં પણ માઇનસ છે સો -2 શું થઈ જશે પ્લસ એટલે અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા ખાલી કેટલી આવશે 4 બરાબર તો આ આપણી 4 થઈ જશે માંગની મૂલ્ય સાપેક્ષતા ઓકે તો આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની છે જ્યારે માંગનું વિધેય આપ્યું હોય ત્યારે બરાબર હવે ત્યાર પછીનો બીજો એક દાખલો જોઈએ કે જેમાં છે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની પરંતુ અહીં p ઇઝ ઇક્વલ ટુ 4 આપેલા હતા ને તો ત્યાં શું આપેલું હશે
કે x ઇઝ ઇક્વલ ટુ કિંમત આપી હશે p ની જગ્યાએ, બરાબર? તો તે માટે જોઈએ દાખલો નંબર 49, બરાબર? દાખલો નંબર 49 જોઈએ, શું આપ્યું છે તેમાં? કે જો માંગનો નિયમ p ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ વર્ગમૂળમાં x, માંગનો નિયમ p ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ વર્ગમૂળમાં x હોય તો x ઇઝ ઇક્વલ ટુ 36 આગળ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની છે, એટલે કે ન્યુ, બરાબર? આગળના દાખલામાં આપણને માંગનો વિધેય અને તેની સાથે p આપેલા હતા. અહીં શું આપ્યું છે? માંગનો વિધેય અને તેની સાથે x આપ્યા છે, બરાબર? પરંતુ આગળ શું હતું? માંગનો વિધેય x ઇઝ ઇક્વલ ટુ કિંમત આપી હતી, અહીં આપેલું છે p ઇઝ ઇક્વલ ટુ. ઓકે, સૌ પ્રથમ શું કરવાનું? માંગનો વિધેયનો દાખલો હોય એટલે જે કિંમત આપી હોય તેનું વિકલન કરવાનું, બરાબર? સો દાખલામાં કિંમત શું છે? કે p ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ વર્ગમૂળમાં x. તો તે સૌ પ્રથમ લખી દેવાનું કે p ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ વર્ગમૂળમાં x. હવે આનું વિકલન કરવાનું છે. તો વિકલન કરવા માટે આપણે અહીં જે વર્ગમૂળ છે તે કાઢવા પડે, બરાબર? સો અહીં શું થશે? કે 50 માઇનસ એક્સનું વર્ગમૂળ દૂર કરવાનું છે. તો એક્સની કેટલી ઘાત આવશે? જો આપણે વર્ગમૂળ કાઢીશું તો એક્સની ઘાત કેટલી થઈ જાય? 1/2, બરાબર? એક્સની ઘાત આવી જશે 1/2. હવે આપણને જે આ પીની કિંમત મળી ગઈ તેનો ઉપયોગ કરીને વિકલન કરીશું એક્સની સાપેક્ષ. તો અહીં લખીશું કે dpના છેદમાં dx, બરાબર? 50નું વિકલન કેટલું થઈ જશે? 0. અને ત્યારબાદ માઇનસ એક્સની 1/2 ઘાતનું વિકલન કરવાનું છે. તો સૌ પ્રથમ માઇનસ લખી દેવાના, માઇનસ છે એટલે. હવે એક્સની 1/2 ઘાતનું વિકલન કરવાનું છે, કેટલું થશે તેનું વિકલન? કેટલું થશે એક્સની 1/2 ઘાતનું વિકલન? એક ભાગ્યા બે, પછી એક્સની 1/2 ઘટનું વિકલન કરવાનું છે, શું થશે? માઇનસ 1/2. બસ આટલું જ આવશે? જો એક્સની 1/2 ઘટનું વિકલન કરવાનું એટલે શું આવે? સૌ પ્રથમ 1/2 લખી લેવાનું, બરાબર? પછી શું કરવાનું? એક્સની એક્ચ્યુઅલ ઘાત કેટલી છે? 1/2, તેમાંથી 1 માઇનસ કરીશું. તો શું આવશે? 1/2 એક્સની માઇનસ 1/2 ઘાત, રાઈટ? આ આવશે. તો અહીં શું? માઇનસ 1/2 આપણે પહેલાં આગળ લખી દીધા, ત્યારબાદ એક્સની માઇનસ 1/2 ઘાત આવશે. તમે ડાયરેક્ટલી ઘાત જ બોલતા હતા લાગે, રાઈટ? તો આ વિકલન થઈ ગયું. હવે એક્સની ઘાત માઇનસ છે તો તેને આપણે ધન કરવી પડે. તો ધન કરવા માટે શું કરીશું? એક્સની જે ઘાત છે તેને નીચે લઈ જઈએ. તો શું થશે? માઇનસ 1/2 એક્સની 1/2 ઘાત. ઓકે, સો ઇક્વલ ટુ શું થશે? માઇનસ એક્સની 1/2 ઘાત છે તેને આપણે વર્ગમૂળમાં એક્સ વડે લખી શકીએ. સો 1/2 વર્ગમૂળમાં એક્સ, તે આપણને વિકલન મળી ગયું પીનું, એટલે કે ડીપીના છેદમાં ડીએક્સ. અહીં કેમ વર્ગમૂળમાં એક્સ લખ્યા? કારણ કે એક્સની 1/2 ઘાત છે. જો આપણે વર્ગમૂળમાં એક્સને એક્સની 1/2 ઘાત સ્વરૂપે લખી શકીએ તો એક્સની 1/2 જે ઘાત છે તેને પણ વર્ગમૂળમાં એક્સ સ્વરૂપે લખી શકીએ, બરાબર? તો આ આપણને વિકલન મળી ગયું. હવે ત્યાર પછી શું કરીશું? ત્યાર પછી આપણે નેક્સ્ટ શોધીશું કે જે એક્સની કિંમત આપી છે તેનો ઉપયોગ કરીને, કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 36 આગળ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 36 આગળ. હવે તમે જોશો કે ડીપીના છેદમાં ડીએક્સ કેટલા મળ્યા? માઇનસ 1/2 વર્ગમૂળમાં એક્સ, બરાબર? તો હજુ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 36 મૂકવાના છે. તો અહીં શું થઈ જશે? કે માટે ડીપીના છેદમાં ડીએક્સ બરાબર જે કિંમત મળી તેમાં એક્સની કિંમત મૂકીશું. શું મળ્યું? કે માઇનસ 1/2 એક્સ. તો વર્ગમૂળમાં એક્સની જગ્યાએ શું મૂકીશું? 36. તો અહીં શું થઈ જશે? કે માઇનસ 1/2 36નું વર્ગમૂળ,
छ एटले ते आवी जशे माइनस एक ना छेद में बार ए आपने मड़ी गयू डीपी ना छेद में बीएक्स। ओके सो आ थई गयू। देन हवे आपने एक्स की किंमत 36 मूकीशू अने सेनी किंमत शोधीशू पी नी, बराबर। तो आपणी पासे શું છે અહીં p બરાબર? p બરાબર અહીં કિંમત છે કે 50 માઈનસ વર્ગમૂળમાં x, બરાબર। તો અહીં લખીશું કે x બરાબર 36 આગળ આપણે ઓલરેડી લખી જ દીધેલું છે, તો લખીશું કે અને p ઇઝ ઇક્વલ ટુ 50 માઈનસ વર્ગમૂળમાં x। સો p ની કિંમત આપણે શોધવાની છે, શું મૂકીને? x ની કિંમત 36 મૂકીને। સો 50 માઈનસ વર્ગમૂળમાં 36 મૂકીશું। સો 50 માઈનસ 36 નું વર્ગમૂળ 6 તો તે આવી જશે 44। તો p ની કિંમત પણ આપણને મળી ગઈ 44, બરાબર। હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા સેના વડે દર્શાવીશું? ન્યુ વડે, કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ p ના છેદમાં x ઇન્ટુ dx ડિવાઇડેડ બાય dp। સો p કેટલા મળ્યા? 44, તો લખી દેશું માઇનસ 44 ના છેદમાં x કેટલા છે? ઓલરેડી દાખલામાં આપેલા છે 36, તો તે લખી દેશું 36 ઇન્ટુ dx ના છેદમાં dp, બરાબર। dx ના છેદમાં dp આપણને જોઈએ, અહીં શું છે? dp ના છેદમાં dx, તો આપણે ઉલટા કરીને લખી શકીએ ને। જો dp ના છેદમાં dx ને આપણે dx ના છેદમાં dp સ્વરૂપે લખવાનું હોય તો અહીં માઇનસ 1/12 છે તેની જગ્યાએ શું લખાશે કે 12/1 અને માઇનસ, બરાબર। સો અહીં શું લખીશું? dx ના છેદમાં dp ની કિંમત કે માઇનસ 12/1। ઓકે તો અહીં કેટલા થશે? આ કેન્સલ થઈ જશે, 12 × 36 અને 44/3 કરીશું તો તે કેટલા મળશે કે 14.67, બરાબર। 14.67। હવે તમે જોશો એક અહીંયા માઇનસ છે, એક અહીંયા માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા ખાલી મળશે 44.67, બરાબર। તો આ થયા માંગની મૂલ્ય સાપેક્ષતાના નાખી। હવે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોશું પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા। ઓકે હવે આ માંગની મૂલ્ય સાપેક્ષતામાં કોઈને કંઈ ડાઉટ છે?